ભુજના મ્યુઝિયમ ખાતે ભુજની વિવિધ શાળાઓના બાળકો દ્વારા ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. ખાસ કરીને ભુજના મ્યુઝિયમ ખાતે આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક ચિત્ર દોરીને આનંદ માણ્યો હતો. આ પ્રસંગે કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર સહિતના સ્ટાફ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આયોજકોએ આ સ્પર્ધા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. દેખીએ જો ગુજરાત કા સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ હૈ મંત્રાલય, ઉનકી તરફ સે હર સાલ જનવરી કે મહિને મેં એક વાર્ષિક કાર્યક્રમ કા આયોજન કિયા જાતા હૈ, જિનમે સંગ્રહાલયો કા યે ઉદ્દેશ્ય હોતા હૈ કે વો જ્યાદા સે જ્યાદા જનમાનસ કો અપને સાથ જોડે. ઉસી પ્રક્રિયા કે તહેત કચ્છ સંગ્રહાલય ભુજ ને ભી દો દિવસીય કાર્યક્રમ કા આયોજન કિયા હૈ, જિસકા ઉદઘાટન કલ 11 જનવરી કો હો ગયા હૈ. ઓર કલ હમ લોગો ને ઉદઘાટન કે સાથ સાથ એક પોટરી મેકિંગ વર્કશોપ ભી રખી થી બચ્ચોં કે લિયે, ઓર આજ હમ લોગો ને એક ચિત્ર સ્પર્ધા રખી હૈ જિનમે 4 સ્કૂલો સ્કૂલ કે બચ્ચોં ને ભાગ લિયા હૈ. ઓર ઉસ ચિત્ર સ્પર્ધા કા શીર્ષક હૈ જલ હી જીવન હૈ યા વોટ ઇઝ ધ સોર્સ ઓફ લાઈફ. તો ઉસકે લિયે બચ્ચે ભાગ લે રહે હૈ. એલ્ફ્રેડ હાઈ સ્કૂલ સે બચ્ચે આયે હૈ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ સ્કૂલ સે લડકિયાં આયી હૈ, ઓર વો મહેતા સાર્વજનિક વિદ્યાલય હૈ વહાં સે બચ્ચે આયે હૈ. તો 3-4 સ્કૂલો સે બચ્ચે આયે હૈ ઓર ઉસમે ભાગ લે રહે હૈ. ઓર શામ કો હમ લોગો ને એક ગેલરી ટોક આયોજિત કી હૈ જો કી આર્કોલોજી પે બેસ્ડ હોગી, ક્યોંકી કચ્છ કા ઇતિહાસ ઓર ઉસકા પુરાતત્વ બહોત હી સમૃદ્ધશાલી રહા હૈ. તો કચ્છ સંગ્રહાલય કે જો ભૂતપૂર્વ ક્યુરેટર રહે હૈ શ્રી ડી કે વૈદ્ય, ઉનકી એક સ્પેશલાઇઝ ટોક શામ કો 4-5 બજે કે બીચ મેં આયોજિત કી જાયેગી.